गुजरात में शिक्षण और स्वास्थ्य क्षेत्र में लोगों ने वचन आपवामां कांग्रेस और आम आदमी पार्टी वच्चे जाने होड़ जामी छे। केजरीवाले गुजरात में दिल्ली जेवा स्वास्थ्य मॉडल की खातरी आपता हवे कांग्रेस पण आपना वचनों की उठांतरी करती होय तेम जणाई रह्युं छे। कांग्रेसे वचन आप्युं के जो राज्य में तेनी सरकार बनशे तो गामडा अने शहरों में वोर्ड दीठ दवाखाना शुरू कराशे। शहरों में कॉर्पोरेट कक्षा की नवी सरकारी होस्पिटल्स और अंतरियाड़ गामडा में मोबाइल दवाखाना शुरू कराशे। कांग्रेसे तमाम 10 लोगों माटे 10 लाख रूपयाना स्वास्थ्य वीमा की पण जाहेरात करी दीधी। जो कि सामे आरोग्य मंत्रीए कांग्रेस ना वचनों छेद उड़ाड़ी आंकड़ा रजू कर्या। जे कई नानी मोटी व्यवस्था अगाउ हती ए आखी व्यवस्थाओ पड़ी भागी छे। ए व्यवस्थाओं ने खत्म करीने खानगीकरण तरफ भाजपनी सरकार आगळ वधी रही छे ने लोकोने आरोग्यना नामे लूटाई रह्या छे त्यारे એ તમામ વોર્ડોમાં સરકારી દવાખાનાઓ ખોલી અને સરસ રીતે એની વ્યવસ્થા કરવા માટેની પણ ચિંતા કરીશું। 5000 આપણે સબસેન્ટર આપતા હોઈએ છીએ, 25000 પીએચસી આપતા હોઈએ છીએ ને 80000ની વસ્તીએ આપણે સીએચસી આપતા હોઈએ છીએ। આ આપણી આરોગ્ય ફેસિલિટી અને સાથે સાથે 7000 જેટલા સબ સેન્ટરો પણ આજે હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ આજે કાર્યરત છે। આમ જો બધું મિલાવી અને એરેથમેટિક પ્રમાણે જો જોવા જઈએ તો લગભગ 3000ની વસ્તીએ આપણા ત્યાં આરોગ્યની સેવાઓ પહોંચી ચૂકી છે। કોંગ્રેસ અમદાવાદની વીએસ હોસ્પિટલના કેમ્પસમાં ઊભી કરાયેલી એસવીપી હોસ્પિટલ મુદ્દે પણ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। આ માટે કોંગ્રેસે સરદાર પટેલની કામગીરીનો હવાલો આપ્યો તો સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માં કાર્ડને આયુષ્યમાન કાર્ડનો હવાલો આપતા કોંગ્રેસને આડી હાથ લીધી। સરદાર વલ્લભભાઈ પટેલે વાળીલાલ સારાભાઈ જોડેથી 3 લાખ અને ચિનાઈ શેઠ જોડેથી 1.25 લાખ રૂપિયા લઈ 13/4/1931 દિવસે ખાતમુહૂર્ત કરી ચાલુ કરી। એ વાળીલાલ હોસ્પિટલમાં લાખો દર્દીઓએ મફત સેવા લઈ એને નેસ્ત નાબૂદ કરી અને 1000 કરોડના ખર્ચે અમીરોને આપવા માટેની હોસ્પિટલનું લોકાર્પણ જ્યારે થતું હોય ત્યારે સરદાર સાહેબનું અપમાન હું ગણી શકું છું। કહે છે કે માં કાર્ડ ખોટું છે, આયુષ્યમાન ભારત કાર્ડ ખોટું છે, તમારા વખતે તો કોઈ સુવિધા ન આપી। હું ચોક્કસ એવું માનું છું કે રાજ્યની જનતા ને દેશની જનતા એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તમારા ને મારા સગા સંબંધીઓ કોંગ્રેસના પણ સગા સંબંધીઓએ આનો લાભ લીધો છે। ચૂંટણી પહેલા વચનોની લાહણીની આ તો ફક્ત શરૂઆત છે। વચનો આપવામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી પાછળ રહેવા માંગતી નથી તો ભાજપે હજી સુધી વચનોના મોરચે પત્તું નથી ખોલ્યું। જોવું એ રહેશે કે વચનોના મોરચે આગળ શું થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।